લાસ્ટ ટાઈમ આપણે કાઇનેમેટિક્સના અમુક ક્વેશ્ચન્સનું રિવિઝન સ્ટાર્ટ કરેલું હતું, તો જો હજુ આગળ વધીએ, 5 ક્વેશ્ચન આપણે જોયા હતા, બીજા 4-5 ક્વેશ્ચન હજુ કરવાની ટ્રાય કરીએ. એમાંનો એક ક્વેશ્ચન કંઈક આ રીતનો છે. વેક્ટરની અંદરથી આ ટાઈપના ક્વેશ્ચન્સ ઘણા પૂછાય છે, તમારા એનસીઆરટીની અંદર પણ આ ટાઈપના ક્વેશ્ચન્સ છે કે આપણને આ એક સદિશ છે 2ik+3j, એનો કમ્પોનન્ટ આ સદિશ પરનો જોઈએ છે. એક્સ એક્સિસ પર કે વાય એક્સિસ પરનો ઘટક નથી જોતો, આપણને આ એક બીજા સદિશ પરનો ઘટક જોઈએ છે, તો એનું મૂલ્ય કેટલું આવશે એ આપણે શોધવાનું છે. ચલો ફટાફટ શોધી કાઢો. જો પેલા તો હું તમને આનો આન્સર કહી દઉં છું, આનો આન્સર આવશે 2. ઘણાને નન ઓફ ધીસ આવતો હશે, પણ જોઈએ આપણે કે કઈ રીતે આવું થાય છે. તો આપણને એક વસ્તુ બહુ ક્લિયર ખબર છે કે કોઈ પણ એક સદિશ છે, એ સદિશના કોઈ બીજા સદિશ પરના ઘટકનું સૂત્ર કંઈક આ રીતનું આવે. બરાબર, સદિશ એ નો સદિશ બી પર જો મને ઘટક જોઈએ છે, તો સદિશ એ ડોટ સદિશ બી. હવે બી પરનો ઘટક છે તો બી એક એકમ સદિશ હોવો જોઈએ. ખરેખરમાં સૂત્ર છે આ ટાઈપનું છે, બી કેપ. કારણ કે બીની ખાલી ડાયરેક્શન જોઈએ છે અને એનું મૂલ્ય જોઈએ છે, કારણ કે એનો કમ્પોનન્ટ છે અને બી ઉપર લેવામાં આવે છે. તો એટલા માટે આપણે બીનો એકમ સદિશ લઈએ, જેને કહેવાય બીનો સદિશ છેદમાં બીનું મૂલ્ય. તો જો આપણે કેલ્ક્યુલેટ કરીએ આને એ ડોટ બી, તો 2ik+3j. હવે ઉતાળમાં ઘણા વિદ્યાર્થીઓ તો આ જ મિસ્ટેક કરી હશે. અહીંયા જે કેપ આઈ કેપ જો ઉલટા આપેલા છે, આ 5ik-j છે. ડિવાઇડ બાય અંડરરૂટ ઓફ બીનું મૂલ્ય કેટલું થઈ જશે? 5² + 1² ઓકે. તો 2 × 5 = 10, 3 × −1 = −3, ડિવાઇડ બાય અંડરરૂટ ઓફ 26. તો બહુ જ સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો. આ રીતનો કોઈ આન્સર આવશે. બરાબર, ઘણી વખત આની અંદર એવું પણ પૂછતા હોય છે કે આને સદિશ સ્વરૂપે લખો. હવે સદિશ સ્વરૂપે લખીએ તો બહુ સિમ્પલ વસ્તુ છે કે આ એનું મૂલ્ય થઈ ગયું, આની દિશા કઈ છે, આ કે આ. જો આમાં ભૂલ ન થવી જોઈએ, ડાયરેક્શન આપણે આ સદિશની લઈએ છીએ, બીજા સદિશની જેના પરનો ઘટક છે એની ડાયરેક્શન છે. તો આને લખાશે 7√26 − j+5i. પણ હવે પ્રોબ્લેમ એ થશે, આનાથી તો એનું મૂલ્ય બગડી જશે. તો એટલા માટે આપણે હજુ પણ આનો મૂલ્ય લેવું પડશે છેદમાં, કારણ કે આ આપણે એકમ સદિશ લેવાનો છે. આની ખાલી આપણે ડાયરેક્શન યુઝ કરવાની છે. ડાયરેક્શનનો મતલબ સિમ્પલ થાય એકમ સદિશ, અને આ આપણે એનું મેગ્નિટ્યુડ યુઝ કર્યું. તો આ રીતનો આખો આન્સર બનશે −j+5i, ઇન કેસ જો કદાચ આવું કંઈ પૂછે તો. સેકન્ડ ક્વેશ્ચન જો, કોઈ એક રોલર કોસ્ટર છે, કાર ટ્રાવેલ કરે છે, હેલિકલ પાથ બને છે, અચળ ઝડપથી જાય છે. આપણા કામના શબ્દો છે, આપણે ઉઠાવી લઈએ. અચળ ઝડપથી જાય છે ત્યારે તમને એક્સ ઘટક, વાય ઘટક અને ઝેડ ઘટક આ રીતે આપેલા છે. તો આના પ્રવેગનું મૂલ્ય કેટલું થાય એ શોધવાનું છે. મેથેમેટિકલ સવાલ છે, સિમ્પલ છે, ટ્રાય કરો, આવડી જશે. જો આન્સર, આનો આન્સર આવશે 2. હવે કઈ રીતે આવે છે? તો બહુ સિમ્પલ છે. એક્સ ડાયરેક્શનનો જે ઘટક છે એનું આપણે 2 વખત વિકલન કરીએ તો આપણને શું મળશે? એના પરથી આપણને એક્સ દિશાનો પ્રવેગ મળશે. તો Vx કેટલો? સી સાઈનનું થઈ જશે, cos kt, અને t જેના વડે ગુણાયેલો છે એટલા વડે આપણે આન્સરને ગુણવો પડે. તો Ax કેટલો આવશે? હજુ આપણે આનું વિકલન કરીએ તો આવશે cosનું થઈ જશે −sin, તો −ck² sin kt. ચલો Ax આવી ગયો. હવે આપણે Ay લાવીએ. જો ડાયરેક્ટ જ લખીએ, 2 વિકલન ફટાફટ કરી નાખીએ, તો cosનું sin, cosનું −sin, −sin નું ફરીથી cos, 2 આપણે કરીએ અને k² બહાર આવશે, તો −ck² cos kt. અને એ ઝેડ કેટલું આવશે? તો જો અહીંયા બી ટી છે, ખાલી ટી નું 1 વખત વિકલન કરો અને બીજી વખત વિકલન કરો તો ટી કંઈ બચશે જ નહીં, તો ડાયરેક્ટ થઈ જશે 0. તો હવે આનું મૂલ્ય કેટલું થઈ જાય? તો √ax² + ay² + az² એઝેડ સ્ક્વેર ન લખો તો પણ ચાલે. તો c² k^4 sin² kt + c² k^4 અને આ cos² kt. સાઈન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર આપણને વર્ષોથી ખબર જ છે કે 1 થાય છે, અને આનું વર્ગમૂળ લઈ લઈએ, બાકી બચે છે એનું, તો ck² આટલું એનું મૂલ્ય આવશે. બરાબર, જો પછીનો હજુ એક ક્વેશ્ચન, એકદમ શાનદાર ક્વેશ્ચન, કે એક મોટરબોટનું એન્જિન છે. હવે એ એન્જિનને 1 વખત તમે V0 વેગથી સ્ટાર્ટ કરો, કટ ઓફ વેગ કે એનું કંઈ આપણને કામ નથી ટર્મિનોલોજીનું. અત્યારે તમે એવું યાદ રાખો કે V0 વેગથી સ્ટાર્ટ કરો, પછી એનું ડાયરેક્ટ ઇક્વેશન આ ટાઈપનું બને છે કે dv/dt = −kv³. કેવી ક્યુબ? તો kv³. બરાબર, હવે સ્ટાર્ટિંગ વેગ કેટલો છે? V0, મતલબ આપણે x = t = 0 સમય લઈએ તો ત્યાં એનો વેગ V0 છે.
तो आपणे कोई टी बराबर टी टाइम पर एनो वेग वी कैलक्युलेट करवानो छे। चलो फटाफट एकदम ट्राई करो, आवड़ी जाए वो क्वेश्चन छे। जो आनु सॉल्यूशन जे छे ने ए सॉल्यूशन आनु त्रण आवशे। हवे आपणे समझिए कि आवुं कई रीते पहेला तो आवशे। आपणी पासे कई रिलेशन छे, वीटी रिलेशन छे, अने आपणे कई रिलेशन सुधी जवुं छे। तो आपणे वीटी रिलेशन छे, खरेखर तो आ एटी रिलेशन छे, डीवी बाय डीटी छे, तो एना परथी आपणे वीटी रिलेशन पर जवुं छे। तो वी वाळू बधुं एक साइड कलेक्ट करी लईए आपणे, अने टी वाळू आपणे बीजी साइड जवा दईए। बंने साइड आपणे इंटीग्रेट करी नाखीए। जो टाइम झीरो लईए तो वेग वी झीरो छे, टाइम टी लईए तो वेग वी छे, बराबर। वीनी माइनस त्रण घात छे आ, तो એનું સંકલન થઈ જશે v ની માઇનસ બે ઘાતના છેદમાં માઇનસ બે, મતલબ માઇનસ વન અપોન ટુ વી સ્ક્વેર। તો માઇનસ વન અપોન ટુ વી સ્ક્વેર વી ઝીરોથી વી સુધી, અને માઇનસ કે ડીટીનું સંકલન t ફ્રોમ ઝીરો ટુ ટી। ઓકે, આ માઇનસ માઇનસને આપણે સાઇડમાં જવા દઈએ। તો વન અપોન ટુ વી સ્ક્વેર માઇનસ વન અપોન ટુ વી ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ટી। આને સામે જવા દઈએ તો વન અપોન ટુ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ વી ઝીરો સ્ક્વેર પ્લસ કે ટી। ઓકે, વી સ્ક્વેરને આપણે કરતા બનાવવો છે, તો ભાઈ બનાવી દઈએ। પહેલાં તો આનું જે થઈ છે એ કરી નાખીએ, ટુ વી ઝીરો સ્ક્વેર કે ટી ડિવાઈડ બાય ટુ વી ઝીરો સ્ક્વેર। આ ટુ ટુ પહેલાં આપણે જવા દઈએ, વર્ગમૂળ પણ સાથે લઈ લઈએ, તો વી ઝીરો અને વ્યસ્ત પણ સાથે લઈ લઈએ, તો વન પ્લસ ટુ વી ઝીરો સ્ક્વેર કે ટી આનો આન્સર બનશે, બરાબર। આવું તો તમને આવડે જ છે, આ ચેપ્ટરો તો આપણે બહુ સારામાં સારી રીતે ભણ્યા છીએ। ચલો પછી આ હજુ એક ક્વેશ્ચન છે। પાર્ટિકલ એનો એક્સેલરેશન યુનિફોર્મ છે, મતલબ અચળ પ્રવેગી ગતિ ચાલે છે। એક્સ એક્સિસ પર એના વીનું ઇક્વેશન છે જે એ આપણને આ રીતે આપેલું છે, તો આપણે એ લાવવાનું છે કે એક્સેલરેશન ઓફ પાર્ટિકલ કેટલું થશે। ચલો ફટાફટ ટ્રાય કરો, એક્સેલરેશન ઓફ પાર્ટિકલ લાવવાનો છે, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે। જો આપણે સમજીએ કઈ રીતે આવશે। એક તો આપણે આ રીતે સમજી શકીએ કે વીનું ઇક્વેશન જો આમ છે, એકસો એસી માઇનસ સિક્સટીન એક્સ, તો એનું ઇક્વેશન શું થાય? વી ડીવી બાય ડીએક્સ, કારણ કે આપણને એક્સના ફોર્મમાં રિલેશન આપેલી છે। તો પહેલા તો વીને આપણે એમનો એમ લખી દઈએ। હવે ડીવી બાય ડીએક્સ, તો રૂટ એક્સનું વિકલન શું થાય? પહેલા તો વન અપોન ટુ રૂટ એક્સ, બરાબર। આવું તો ડાયરેક્ટ જ યાદ હોય, અને અંદર જે વસ્તુ છે એનું ફરીથી વિકલન કરીએ તો એ માઇનસ સિક્સટીન થઈ જશે। તો ચાલો આ તો બંનેને આપણે પ્રેમથી ઉડાવી દઈએ, તો અહીંયા શું બચ્યું? ખાલી માઇનસ આઠ મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર। અચળ પ્રવેગી ગતિના સમીકરણથી તમારે લાવવું છે તો પણ તમે આમ લાવી શકો, બંને સાઈડ જો આને તમે સ્ક્વેર કરી દેશો તો વન એટી માઇનસ સિક્સટીન એક્સ। હવે આ સિક્સટીન એક્સ આ એક્ઝેક્ટલી છે શું? ટુ એ એક્સ, તો આ એ કેટલો થઈ ગયો? માઇનસ આઠ, બરાબર છે। કોઈ પણ મેથડથી ગણી શકાય, અચળ પ્રવેગી ગતિ છે એવું ઓલરેડી કહી દીધું છે, મતલબ ક્વેશ્ચન થોડો ઇઝી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ। ચલો આ તો આગળ એકાદ વાર એક્ઝામમાં પણ આવી ગયેલો છે એટલે આવડી જશે। જો આનો જે આન્સર આવશે, હું તમને પહેલા આન્સર કહી દેવાનો, ટ્વેન્ટી સેવન નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર આવશે થ્રી। ઓકે, જો આપણે સમજીએ બહુ ઇઝી છે। અ પાર્ટિકલ સ્ટાર્ટ્સ ફ્રોમ રેસ્ટ વિથ યુનિફોર્મ એક્સેલરેશન, અચળ પ્રવેગથી જાય છે, અચળ પ્રવેગથી વેલોસિટી આફ્ટર એન સેકન્ડ વી થઈ જાય છે, બરાબર। તો ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ બોડી ઇન લાસ્ટ ટુ સેકન્ડમાં જોઈએ છે। જો આપણે સમજીએ, પહેલાં તો વી વેગ, વી ઝીરો કેટલો છે? ઝીરો, કેમ કે રેસ્ટમાંથી સ્ટાર્ટ થાય છે। તો આપણે આવું લખી શકીએ, વી બરાબર વી ઝીરો પ્લસ એ ટી। v0 તો 0 છે, પ્રવેગ આપણો a છે, અને t મતલબ n સેકન્ડ છે, તો v આવી જશે a n। ચલો એક આપણને રિલેશન મળી ગઈ જે કામની છે। હવે બીજું આપણે એ શોધીએ કે આપણને આખા રસ્તામાંથી આ છેલ્લી 2 સેકન્ડની અંદર થયેલું સ્થાનાંતર જોઈએ છે। તો આપણે શું કરવાનું? આપણને અહીંથી તો અહીંયા સુધીનું કોઈ ફોર્મ્યુલા લગાવતા આવડતું નથી, તો આપણે અહીંથી અહીંયા સુધીનું સ્થાનાંતર શોધી લઈએ એસ એન, અને આપણે અહીંથી અહીંયા સુધીનું સ્થાનાંતર શોધી લઈએ એસ એન માઇનસ ટુ, બરાબર, અને બંનેની બાદબાકી કરી દઈએ। તો એસએન કેટલું આવશે? હાફ એ એન સ્ક્વેર, અને એસ એન માઇનસ ટુ કેટલું આવશે? હાફ એ એન માઇનસ ટુનો સ્ક્વેર, કેમ કે પ્રારંભિક વેગ તો ઝીરો છે। આ બંનેની જે બાદબાકી છે બસ એ જ આપણો જવાબ છે, એસ એન માઇનસ એસ એન માઇનસ ટુ। બંનેમાંથી હાફ એ કોમન આવશે, આ એન સ્ક્વેર, આનું આપણે વિસ્તરણ કરી દઈએ, એન સ્ક્વેર
माइनस फोर एन प्लस फोर एन स्क्वायर कैंसल तो हाफ आपने जवाब में जो ए नहीं जो तो वी और एन जो है तो एनी जगह पर वी बाय एन राखी दीए माइनस माइनस प्लस फोर एन माइनस फोर फोर कॉमन आवशे टू साथ उड़ी जैसे टू वी अपॉन एन एन माइनस वन आव कोई आंसर होवो जो है तो थ्री आवशे बराबर। हजू एक क्वेश्चन जो आ रीतनो वी वर्सिज एक्स नो एक ग्राफ आपेलो छे अने एक ए एक्स नी रिलेशन आपेली छे स्ट्रेट लाइन पर एक्स एक्सिस पर पार्टिकल चाले छे आनी अंदर थी आपणे कैलक्युलेट ए करवानुं छे के एक्स बराबर झीरो पर स्पीड केटली छे मतलब आ पॉइंट शू बतावा मांगे छे एक्स बराबर झीरो पर स्पीड केटली छे आ कैलक्युलेट करवानुं छे। सारो सवाल छे आवड़ी पण जशे पहेला ट्राई करो पछी हूँ तमने कैलक्युलेट करावुं। जो आपणे समझीए પેલા તો આપણે એકદમ સિસ્ટમ વાઇઝ જઈએ કે માની લો કે આપણો આ વી ઝીરો છે અને આનો જે ઢાળ છે એ કંઈ ને કંઈ સમજી લઈએ આપણે કે ઢાળ છે એનો એમ છે બરાબર તો એનું ઇક્વેશન શું બનશે વી બરાબર વી ઝીરો પ્લસ એમ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી આ ટાઈપનું ઇક્વેશન થશે તો એના પરથી આપણે આ ઇક્વેશન લખ્યું આપણે આપણી પાસે ઇક્વેશન કયું આપેલું છે પ્રવેગનું આપેલું છે તો આપણે પ્રવેગને આવી રીતે લખી શકીએ કે વી ડીવી બાય ડીએક્સ તો વી તો આપણો વી ઝીરો પ્લસ એમ એક્સ છે જ ભાઈ હવે ડીવી બાય ડીએક્સ કરીએ તો વી ઝીરોનું વિકલન તો વન થઈ ગયું અને એમ એક્સનું વિકલન કરીએ તો ખાલી એમ બચે તો એ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો એમ પ્લસ એમ સ્ક્વેર એક્સ અને આપણને એ કેટલો આપેલો છે સી એક્સ પ્લસ ડી સી એક્સ પ્લસ ડી તો જો આપણે બંનેને સરખાવીએ તો એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી થઈ ગયું ચાલો એક મળી ગયું અને વી ઝીરો એમ બરાબર ડી થઈ ગયું બંનેને સરખાવીએ તો ઓકે હવે આપણને આમાંથી કોની કિંમત જોઈએ છે વી ઝીરોની તો ડીના છેદમાં એમ અને એમ કેટલો છે અંડર રૂટ સી અહીંથી મળશે અંડર રૂટ સી તો ડી સ્ક્વેર અપોન સી આવો આનો આન્સર આવી જશે ક્લિયર પછીનો એક ક્વેશ્ચન હજુ જુઓ આ રીતનો એક આપણને ગ્રાફ આપેલો છે ગ્રાફ કોનો છે ખાસ ધ્યાન આપજો એ વર્સિસ ટીનો ગ્રાફ છે બરાબર આ ગ્રાફની અંદર ટી બરાબર ઝીરોથી ટી બરાબર ટી ઝીરો સુધીનો આખો આ રીતનો એક ગ્રાફ છે હવે આની અંદર તમે જો બીજું કંઈ અમારા ક્વેશ્ચનમાં કંઈ વાંચવા જેવું છે નહીં ખાસ તમે ખાલી આની અંદર ઓપ્શનમાં ધ્યાન આપો વેલોસિટી શરૂઆતમાં વધશે પછી ઘટશે ડિસ્પ્લેસમેન્ટ હંમેશા વધશે વેલોસિટી ડિસ્પ્લેસમેન્ટ બંને શરૂઆતમાં વધશે પછી ઘટશે ડિસ્પ્લેસમેન્ટ વધશે વેલોસિટી ઘટશે ડિસ્પ્લેસમેન્ટ અને વેલોસિટી બંને સતત વધતા રહેશે હવે આ ચારની અંદર આપણને આમાં એક બીજી પણ કન્ડિશન આપેલી છે હવે એ કન્ડિશન એવી છે કે વેલોસિટી છે એ શરૂઆતમાં પ્રવેગની દિશામાં જ હતી ચલો ફટાફટ આનો આન્સર લાવો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે લોજિક ક્લિયર હોવું જોઈએ તો જ આવા ક્વેશ્ચન સોલ્વ થાય જો આનો આન્સર છે ને એ ફોર આવશે એનું કારણ શું આખા રસ્તા ઉપર પ્રવેગ હંમેશા પોઝિટિવ જ છે આનો મતલબ છે પ્રવેગ વધે છે ને આનો મતલબ છે પ્રવેગ ઘટે છે પણ પ્રવેગ ઘટે એનો જરાય મતલબ એવો નથી પ્રવેગ ઘટે એનો મતલબ જરા પણ એવો નથી કે વેગ ઘટે પ્રવેગ ઘટે એનો મતલબ એમ થાય કે વેગ પહેલાં જે ફાસ્ટ ફાસ્ટ વધતો હતો હવે એ સ્લો સ્લો વધશે પ્રવેગનો મતલબ જ છે કે વેગ વધે છે બરાબર તો આનું ક્ષેત્રફળ કન્ટિન્યુ વધતું જ જાય છે એનો મતલબ વેગ કન્ટિન્યુ વધતો જ જશે વેગ વધતો જશે તો સ્થાનાંતર પણ કન્ટિન્યુ વધતું જ જશે બંને કન્ટિન્યુ વધશે ઓકે પછીનો એક ક્વેશ્ચન જુઓ ચલો આ એકદમ ખાસ કહી શકાય એવો ક્વેશ્ચન છે ચલો આને તો આરામથી તમે વિચારો અને પછી ટ્રાય કરો આનો આન્સર આવી જવો મતલબ કાઇનેમેટિક્સની સારામાં સારી ગ્રીપ હોય જો હું તમને પહેલાં આનો આન્સર કહી દઉં છું આનો આન્સર છે થ્રી છે હવે આપણે એ સમજીએ કે કઈ રીતે આવશે તો પહેલાં તો આપણે એ સમજીએ કે આ જે રિયલમાં ગ્રાફ છે બરાબર આ ગ્રાફનો આ પોઈન્ટ પર આપણને ઢાળ આપેલો છે ઢાળ હંમેશા કેટલો થાય ટેન થીટા હવે ટેન થીટા જો ઉતરતો નેગેટિવ ઢાળ છે મતલબ માઇનસ તો માઇનસ ટેન થીટા તો ટેન ફોર્ટી ફાઈવ તો માઇનસ વન આનો ઢાળ છે પણ આ કોનો ઢાળ છે સમજો કે વી વિરુદ્ધ ટીનો આલેખ હોય તો આનો ઢાળ શું કહેવાય ડીવી અપોન ડીટી બરાબર તો આ કોનો ગ્રાફ છે આ વન અપોન વી વિરુદ્ધ ટીનો આલેખ છે તો આનો ઢાળ શું થાય આનો ઢાળ થઈ જશે ડી અહીંયા જ્યાં વી છે ત્યાં અહીંયા વન અપોન વી આવી જશે ડી વન અપોન વીના છેદમાં ડીટી બરાબર પણ હવે આ તો આપણને કોઈ વસ્તુની ક્વોન્ટિટી કંઈ આપતું નથી
આપણને જોઈએ છે 3 સેકન્ડ પર એક્સેલરેશન. એક્સેલરેશન તો 3 સેકન્ડ નો ડીવી બાય ડીટી થી જ મળશે. તો હવે પ્રોબ્લેમ એ છે કે આમાં આપણે શું કરીએ, તો ડી 1/v છે. હવે તમે આને એમ સમજો, આને વીમાં કન્વર્ટ કરવું છે, મતલબ મારે આનું વિકલન કરવું પડે. હવે આનું વિકલન શું થઈ જશે, 1/v નું, 1/v નું માઇનસ 1/v² અને વીનું મારે ફરીથી કરવું પડે, એ થઈ જાય ડીવી બાય ડીટી. ક્લિયર? બસ આ જ એની અંદર મેઇન વસ્તુ હતી. હવે જો 3 સેકન્ડ પર ઢાળ આપણને 3 સેકન્ડ પર જોઈએ, 3 સેકન્ડ પર 1/v કેટલો છે, 1/√3 આખાનો સ્ક્વેર, બરાબર. ઢાળ કેટલો છે, માઇનસ 1, અને ડીવી બાય ડીટી, બસ એ જ તો આપણો પ્રવેગનો આન્સર છે. તો આપણો એ કેટલો થઈ જશે, 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આ રીતે આ બધા ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકાય.